નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ પાંચમાંના 100ની આસપાસ વિષયનું સેમેસ્ટર બીજાનો 11મો પાઠ દેશનું ગૌરવ આ પાઠના અગત્યના પ્રશ્નો શીખીએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે રેલવે અકસ્માત રોકનાર બાળકને કોણે શાબાશી આપી? તો ગાર્ડે. બીજો પ્રશ્ન, દેશના કયા નેતા સરદારના ઉનામણા નામથી ઓળખાય છે? તો છે વલ્લભભાઈ પટેલ. ત્રીજો પ્રશ્ન, અંગ્રેજો મેઘરજ ગામમાં કયા તહેવારે બાવલું બનાવી ગામના ચોરામાં ઊભું કરતા હતા? તો હોળીના તહેવારે. ચોથો પ્રશ્ન, દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની એ હતા ચંદ્રશેખર આઝાદ. પાંચમો પ્રશ્ન, મેઘરજ ગામમાં અંગ્રેજોનું બાવલું તોડી નાખનાર યુવાન કોણ હતો? તો એ તો પૂનમચંદ પંડ્યા. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે ગામ શહેર કે દેશને માટે મોતને વાલ ઉકરનાર, એને કહેવાય શહીદ. બીજું, આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. ત્રીજું, મેઘરજમાં અંગ્રેજના બનાવેલા બાવલાની આજુબાજુ હોળીના દિવસે ફરવાનું ફરજિયાત હતું. ચોથું, બાળકોએ કરેલા બહાદુરી ભર્યા કાર્યોને માટેની ભારત સરકાર એવોર્ડથી શરૂઆત, જે 1987થી, જેને આપણે રેડ એન્ડ વ્હાઈટ બ્રેવરી એવોર્ડ કહીએ છીએ. પાંચમી ખાલી જગ્યા, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહની સફળતા એ સરદાર વલ્લભભાઈ પટેલને આભારી છે. ત્રીજો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકાર છો? મહાત્મા ગાંધી તો એ સત્યાગ્રહની લડતમાં હતા, સરદાર વલ્લભભાઈ પટેલ તો એ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. ચંદ્રશેખર આઝાદ તો એ છે શહીદ વીર. રાણી લક્ષ્મીબાઈ તો છે મેરી ઝાંસી નહીં દુગી એને વાક્ય બધું. ગુજરાત વિદ્યાપીઠ તો એ છે અમદાવાદમાં આવેલી. ત્યારબાદ પ્રશ્ન છે કે ચિત્રનું અવલોકન કરો અને પૂછેલા પ્રશ્નો ઉત્તર લખો. અહીંયા આપણે જોઈએ છીએ કે એક બાળકે જોયું કે અહીંયા રેલવેના જે પાટા છે એ તૂટી ગયેલા છે, તો એને ઊભું રાખવા માટે લાલ કલરનું એને શર્ટ હતો, એક કપડું એને હલાવ્યું એટલે ગાડી ઊભી રહી ગઈ, જેથી ગાર્ડે એને શાબાશી આપી અને એનું સન્માન પણ કરવામાં આવ્યું. તો પહેલાં ચિત્રમાં દેખાય છે કે પહેલાં ચિત્રમાં એક બાળક દફતર સાથે રેલવેના પાટાની પાસે ઉભેલ દેખાય છે. રેલવેના પાટાને સાંધો અલગ થઈ ગયો છે તેમ જોઈ રહ્યો છે. બીજા ચિત્રમાં બાળક શું જોઈ રહ્યો હતો? બીજા ચિત્રમાં બાળક છે પોતાનું દફતર બાજુમાં મૂકે છે અને સામેથી આવતી ટ્રેનને ઊભી રાખો પોતાનું શર્ટ ફરકાવે છે. ત્રીજું, બીજા ચિત્રમાં ટ્રેનની કેમ ઊભી રહી હતી? તો ટ્રેનના ડ્રાઈવરે જોયું કે સામેથી એક બાળક જે હાથમાં શર્ટ ફરકાવી રહ્યો છે અને દુર્ઘટનાનો સંકેત સમજીને ડ્રાઈવર ટ્રેન ઊભી રાખે છે. ચોથો પ્રશ્ન છે, ગાર્ડ કેમ તે બાળકને શાબાશી આપતો હશે? તો ગાર્ડે જ્યારે બાળકને પૂછ્યું કે તે ટ્રેનને કેમ ઊભી રખાવી છે, તો બાળકે રેલવેના પાટાનો અલગ થયેલો સાંધો બતાવ્યો. બાળકે ટ્રેન ઊભી રાખાવી ન હોત તો અકસ્માત થવાનો સંભવ હતો. બાળકે ટ્રેન અકસ્માત થતો અટકાવ્યો હતો, જેથી ગાર્ડે બાળકને શાબાશી આપે છે. પાંચમો પ્રશ્ન, આ બાળકને બદલે તમે હોત તો શું કરત? તો આ બાળકને બદલે હું હોત તો બહાદુર બાળકની જેમ હું પણ ટ્રેનને ઊભી રાખવા માટે તમામ પ્રયત્નો કરું, તેમજ ટ્રેન અકસ્માત થતો રોકત. પાંચમો પ્રશ્ન છે, તમારી ગામની કે આજુબાજુની ગામની તમે સાંભળેલી જોયેલ કે અનુભવેલી કોઈ ઘટના વિશે નોંધ લખો. ઘટનાનું સ્થળ તો છે રૂપપુરા અને ભાણપુરા વચ્ચેનો રોડ. ઘટના નોંધ છે, ધોરણ છઠ્ઠામાં ભણવા માટે વિદ્યાર્થીઓ બાજુના ગામમાં જતા હતા. તે ગામનું નામ ભાણપુર હતું. ત્યાં બનાવેલ રોડ પર ચાલતા ચાલતા દરરોજ છોકરાઓ શાળાએ જાય. ચોમાસામાં છોકરાઓ શાળાએ પહોંચ્યા પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આ પાણીના પ્રવાહથી ડામર રોડ ધીમે ધીમે તૂટવા લાગ્યો. વરસાદ બંધ થયો એટલે છોકરાઓ રૂપાપુરા ગામ જવા નીકળ્યા. ડામર રોડ એક બાજુથી તૂટી ગયો હતો. ઉપરનું પળ બરાબર હતું પણ નીચેનું તણાઈ ગયેલું પળ.
જો ભારે વાહન ત્યાંથી નીકળે તે પણ ટકે તેમ ન હતું. અમુક છોકરાઓ રોડના તૂટેલા ભાગ પર ઊભા રહ્યા અને બાકીના છોકરાઓ એ ગામમાં જઈ લોકોને જાણ કરી કે ગામના ઘણા લોકો આવ્યા અને મોટી જે માટીની જે રાડો હતી એ પુરાણ કરી અને રોડને સરખો કર્યો. બીજે દિવસે પ્રાર્થના સભામાં આ બધી બાળકોને આચાર્યે અભિનંદન આપ્યા. ત્યારબાદ છે બીજી ઘટના રૂપાપરા ગામની જ છે. ઘટના યાદગાર પાત્રો છે લક્ષ્મણજી, સોહન, કુંકુમા અને બકરી. ઘટના છે કે અમારા ગામમાં રૂપાપુરામાં મુશળધાર વરસાદ પડ્યો. અમારા ગામનું તળાવ છલકાઈ ગયું. તળાવમાં બધી બાજુએ પાણીનો પ્રવાહ ચાલુ હતો. તળાવની પાળ ઉપર રહેલા ઝૂંપડામાં પણ પાણી પ્રવેશવાની તૈયારી હતી. એવામાં આગળથી બહુ વધુ વરસાદના કારણે ઓળાતું પાણી ધસમસતું તળાવ તરફ આવ્યું અને ભીખાભાઈ એ એમનું ઝૂંપડું પણ પાણીમાં તણાયું. એમાં ખાટલામાં બેઠેલા ભીખાભાઈ, ઓળના માતા કંકુમા અને તેમની બકરી પાણીમાં તળાયા. દૂરથી આ દ્રશ્ય જોઈ લક્ષ્મણજી અને સોહમ નામનો યુવાન છોકરો એ તેની તરફ તળાવમાં કૂદી પડ્યા. બંને જબરજસ્ત તરવૈયા હતા. તેમણે કંકુમા અને બકરીને બચાવી લીધા અને ગામના લોકોને અને સરપંચને ઝૂંપડાવાસીઓને ઊંચાણવાળા વિસ્તારમાં નવા ઝૂંપડાની વ્યવસ્થા પણ કરી આપી. ત્યારબાદ ઘટના છે વધુ વરસાદના કારણે ઝૂંપડું તણાયું અને ભીખાભાઈ ઓળના માતા અને એમના માતા અને બકરી તણાયા. પરંતુ લક્ષ્મણજી અને સોહમ નામના બે યુવાનોએ હિંમતથી તેમને બચાવી લીધા. ગામને સહકારથી ભીખાભાઈના માતા અને બકરી બચી ગયા. બીજા દિવસે ઊંચાણવાળા વિસ્તારમાં નવી ઝૂંપડી પણ બની ગઈ. ત્યારબાદ છે દેશ માટે પોતાનું બલિદાન આપનાર તમામ જે તમારા ગામના કે શહીદ શહેરના શહીદ વિશેની નોંધ લખો. તો એક શહીદનું નામ લખ્યું છે કે વિનોદ કિનારીવાલા. તેમનું કોઈ સ્મારક હોય તો તેની વિગત. તો ગુજરાત કોલેજ અમદાવાદ શહીદવીર વિનોદ કિનારીવાલાનું સ્મારક છે ત્યાં. શહીદના જીવનની વિવિધ ઘટનાઓ. તો ઘટના એક જોઈએ તો 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતના ઘણા નેતાઓએ હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. આથી તેમની ધરપકડ કરવામાં આવી. આ લડતમાં યુવાનોએ પણ જંપ લાવ્યું. તેમાં વિનોદ કિનારીવાલા પણ હતા. ઘટના બીજી જોઈએ તો 8 ઓગસ્ટ 1942ના હિંદ છોડોના ઠરાવથી અસરરૂપે 9 ઓગસ્ટથી જ અમદાવાદના મિલો, બજારો, શાળાઓ તથા કોલેજો 105 દિવસ સુધી હડતાલ પડી હતી. 8 ઓગસ્ટના દિવસે જ અમદાવાદના ખડિયા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત ખડિયા સહિત થયા હતા. લો કોલેજથી નીકળેલા વિદ્યાર્થીઓ બીજા એક સરદાસ ઉપર ઉત્તર ગુજરાત કોલેજમાં પ્રવેશતા જ ગોળીબાર થયો હતો અને તેમાં વિનોદ કિનારીવાલાનું પણ શહીદ થયા હતા. કઈ રીતે શહીદ થયા? તો હિંદ છોડોના ચળવળમાં લો કોલેજથી વિનોદ કિનારીવાલાની આગેવાની નીચે નીકળેલા વિદ્યાર્થીઓના સરઘસ પર ગુજરાત કોલેજમાં પ્રવેશતા જ ગોળીબાર થશે. તેમાં વિનોદ કિનારીવાલાને ગોળી લાગતા એ શહીદ થઈ ગયા હતા. સાતમું છે કે નીચેના પરિસ્થિતિમાં તમે શું કરશો? પેલું, તમારા મિત્રોને અચાનક ચક્કર આવી જાય તો. તો મારા મિત્રોને અચાનક ચક્કર આવી જાય તો હું એને લીંબુ પાણી અને ખાંડનું શરબત બનાવીને પીવડાવીશ, આરામ કરાવીશ, હવા આવે તેવી જગ્યાએ તેને રાખીશ, તેના કપડાં ઢીલા કરી નાખીશ, પછી તેને દવાખાને લઈ જઈશ. બીજું છે ગામમાં રોગચાળો ફાટી નીકળે તો. પેલું, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલને જાણ કરીશું. બીજું, પાણી ઉકાળીને પીશું. ત્રીજું, ડૉક્ટરની સૂચનાનું પાલન કરીશું. ચોથું, ગંદા પાણીના ખાબોચિયા પૂરી દઈશું. પાંચમું, જાહેરમાં થૂંકવા અને મળમૂત્રનો ત્યાગ કરવા માટે મનાઈ કરીશું અને દવા લેવામાં પણ નિયમિતતા જાળવીશું. ત્રીજું છે, પાડોશીના ઘેર ચોરી થઈ હોય તો. તો પાડોશીના ઘેર ચોરી થઈ હોય તો સૌ પ્રથમ તાલુકા મથકે પોલીસ થાણામાં રિપોર્ટ કરાવીશું અને પોલીસની હાજરીમાં ઘરમાં
કઈ કઈ વસ્તુઓ ચોરી થઈ છે તેનું લિસ્ટ બનાવીશું, પોલીસના કાર્યમાં સહયોગ આપીશું. ચોરી કરનાર વ્યક્તિને કોઈ ચીજ ત્યાં રહી ગઈ હોય તો એને તેની શોધ કરીશું અને પાડોશીને આશ્વાસન આપીશું. આઠમું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. શહીદ કોને કહેવાય? તો ગામ, શહેર કે દેશના માટે મોતને ભેટનારને શહીદ કહેવાય છે. બીજું, ચંદ્રશેખરે કોર્ટમાં પોતાનું નામ શું બતાવ્યું? તો ચંદ્રશેખરે કોર્ટમાં પોતાનું નામ આઝાદ બતાવ્યું. ત્રીજો પ્રશ્ન છે, મેજિસ્ટ્રેટ ચંદ્રશેખરને સી સજા કરેલી? તો અંગ્રેજ મેજિસ્ટ્રેટ ચંદ્રશેખરને 12 ફટકા મારવાની સજા કરી લીધી. ચોથું છે, મેઘરજ ગામમાં હોળીના દિવસે અંગ્રેજોનો કયો કાયદો અમલમાં આવતો હતો? તો મેઘરજ ગામમાં હોળીના દિવસે અંગ્રેજોનો આ કાયદો હતો કે અંગ્રેજી અધિકારી જે ઈલાજી નામનું એક બાઉલ બનાવશે, આ બાઉલું કપડાં પહેરવા વગરનું પુરુષને હોય અને બાઉલું ગામમાં ચોરામાં ઊભું કરવામાં આવતું, ગામના લોકોને હોળીની આસપાસ ફરજિયાત ફરવાનું રહેતું. પાંચમું, ઈલાજીનું બાવલું કોણે તોડી નાખ્યું? ઈલાજીનું બાવલું પૂનમચંદ વણિયાને તેમના સાથીદારોએ હોળીની આગલી રાતે તોડી નાખ્યું. છઠ્ઠું, પૂનમચંદ પંડ્યાની શહીદીનું સ્મારક ક્યાં આવેલ છે? તો પૂનમચંદ પંડ્યાની શહીદીનું સ્મારક મેઘરજની BPCN હાઈસ્કૂલના પ્રાંગણમાં આવેલ છે. સાતમું, દેશની આઝાદી માટે જીવનનું બલિદાન આપનાર 5 શહીદોનું જે શહીદો છે એના નામ લખો. તો ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ખુદીરામ બોઝ, પ્રફુલ ચાકી, અશફાક ઉલ્લા ખા, આ બધા શહીદો છે. આઠમો પ્રશ્ન છે કે શહીદોના જીવન પરથી આપણને શી પ્રેરણા મળે છે? તો માતૃભૂમિના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપવું પડે તો તે માટે પણ તૈયાર રહેવું જોઈએ, એ પ્રેરણા આપે છે. તો આ હતા આપણે ધોરણ 5માંના 100ની આસપાસનો પાઠ 11મો, જે આપણે ગૌરવ લેવર હતું અને શહીદીને લગતો પાઠ છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.